ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર ચેપ્ટર નંબર 4 વસ્તુઓના જૂથ બનાવવા, જેની અંદર આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે આપણી આજુબાજુની વસ્તુઓ છે એ વસ્તુઓના અલગ અલગ ગુણધર્મને આધારે આપણે એના જૂથ બનાવીએ છીએ, અલગ અલગ ઉપયોગોને આધારે આપણે એના જૂથ બનાવીએ છીએ. આપણે પદાર્થોના ગુણધર્મ વિશે જોતા હતા, એમાં પદાર્થના ગુણધર્મની અંદર આપણે બે ગુણધર્મ જોયા હતા, દેખાવ અને ત્યાર પછી આવે છે સખતપણું. દેખાવની અંદર આપણે જોઈ ગયા કે વસ્તુ, કોઈ પણ વસ્તુ છે એને આપણે કાપીએ છીએ તો અંદરની સપાટી ચળકતી હોય એવી એક વસ્તુઓનું જૂથ, અને અંદરની સપાટી ચળકતી ન હોય એટલે કે વસ્તુ ઝાંખી દેખાતી હોય એવી વસ્તુઓના જૂથ આપણે પાડ્યા હતા. એમાંથી જે ચળકતી વસ્તુ હશે તે મોટાભાગની વસ્તુઓ ધાતુઓ હશે, બરાબર. ધાતુઓ છે એ ચળકાટ ધરાવે છે, અને ત્યાર પછી જે ઝાંખી વસ્તુ હશે એ ઝાંખી વસ્તુઓ ક્યાં તો એ અધાતુ હશે અથવા તો કોઈ બરડ પદાર્થ હશે. ત્યાર પછી બીજો ગુણધર્મ જોયો હતો સખતપણું. હવે સખતપણું છે એની અંદર આપણે જોયું હતું કે પદાર્થો છે એ પદાર્થોને, કેટલાક પદાર્થો એવા હોય છે કે જેને દબાવતા અથવા તો ઘસરકો કરતા એના એ સરળતાથી દબાય છે અથવા તો એના ઉપર સરળતાથી ઘસરકો થઈ શકે છે, એવા પદાર્થોને આપણે નરમ પદાર્થોના જૂથમાં વહેંચેલા હતા. અને જે પદાર્થોને દબાવતા સહેલાઈથી દબાવતા નથી અથવા તો એના ઉપર કોઈ વસ્તુનો ઘસરકો કરીએ છીએ તો એના ઉપર ઘસરકો થતો નથી, એવા પદાર્થો છે એને કઠોર પદાર્થો અથવા તો સખત પદાર્થના વિભાગમાં આપણે એને વહેંચેલા હતા. એટલે આપણે આવી રીતે સખતપણું છે એની અંદર આપણે નરમ પદાર્થો અને સખત પદાર્થો જોઈ ગયા. ત્યાર પછી આજે આપણે પદાર્થના ત્રીજો ગુણધર્મ જોઈએ છે, દ્રાવ્ય અથવા તો અદ્રાવ્ય પદાર્થો, બરાબર. કયા પદાર્થો દ્રાવ્ય છે અને કયા પદાર્થો અદ્રાવ્ય છે જોઈએ. પ્રવૃત્તિ 4, કેટલાક ઘન પદાર્થો જેમ કે ખાંડ, મીઠું, ચોકનો પાવડર, રેતી તથા લોખંડના વહેરને ભેગો કરો. કાચના 5 પાત્રો લો અને પ્રત્યેક પાત્રમાં લગભગ 2/3 એટલે કે 2/3 ભાગમાં પાણી ભરો. પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં ખાંડ, બીજા પાત્રમાં મીઠું, તેવી જ રીતે અન્ય પાત્રમાં બીજી વસ્તુ ઉમેરો અને પ્રત્યેક પાત્રમાં નાખેલી વસ્તુને ચમચી વડે હલાવો. કેટલો સમય સુધી રાહ જુઓ અને પાણીમાં ઉમેરવામાં આવેલ પદાર્થનું શું થાય છે તેનું અવલોકન કરો. અને નીચેના કોષ્ટકની અંદર આપણે લખવાનું છે. અલગ અલગ પદાર્થો આપેલા છે, મીઠું, ખાંડ, રેતી, ચોક પાવડર અને લાકડાનો વેર. આ બધી વસ્તુને આપણે પાત્રની અંદર નાખી અને ચમચી વડે હલાવવાનું છે. ચલો આપણે શું અવલોકન કરીશું કે કેટલાક પદાર્થો છે એ પાણીની અંદર સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. એનો મતલબ શું? તો કે પાણીની અંદર એકદમ મિશ્ર થઈ જાય છે, દ્રાવ્ય થઈ જાય છે, જ્યારે કેટલાક પદાર્થો છે એ અદૃશ્ય થતા નથી. પદાર્થમાં આપણે લીધું છે મીઠું. હવે મીઠું છે એને આપણે પાણીની અંદર નાખી અને ચમચી વડે હલાવીએ તો પાણીમાં એ શું થઈ જશે? સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. એનો મતલબ કે પાણીની અંદર શું છે? દ્રાવ્ય છે. દ્રાવ્ય એટલે કે પાણીની અંદર સંપૂર્ણપણે મિક્સ થઈ જાય, અને અદ્રાવ્ય એટલે કે મિક્સ થતું ન હોય. હવે છે ખાંડ. ખાંડને આપણે પાણીની અંદર નાખી અને ચમચી વડે હલાવીએ તો થોડા સમય પછી ખાંડ છે અદૃશ્ય થઈ જાય, એનો મતલબ કે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે. ત્યાર પછી રેતી. રેતી છે એને આપણે પાણીની અંદર નાખી ચમચી વડે હલાવીએ છીએ તો રેતી છે એ પાણીની અંદર દ્રાવ્ય થતી નથી, એટલે એનો મતલબ કે પાણીની અંદર અદ્રશ્ય થતી નથી, અદ્રાવ્ય છે રેતી. ત્યાર પછી ચોક પાવડર. ચોક પાવડર છે એને આપણે પાણીની અંદર નાખી ચમચી વડે હલાવીએ છીએ તો એ પણ અદ્રશ્ય થતો નથી, એનો મતલબ કે ચોક છે કેવો છે? અદ્રાવ્ય છે. ત્યાર પછી લાકડાનો વેર. તો લાકડાનો વેર છે એ પણ અદ્રાવ્ય છે, એને આપણે પાણીની અંદર નાખી ચમચી વડે હલાવીએ તો એ પાણીની અંદર અદૃશ્ય થતો નથી. એટલે આવી રીતે આખું કોષ્ટક છે એ દ્રાવ્ય અને અદ્રાવ્યના આધારે તમારે પૂરવાનું છે. એટલે અહીંયા આપણે વસ્તુના જૂથ બનાવીએ છીએ એ પદાર્થની દ્રાવ્યતા અને અદ્રાવ્યતા એટલે કે પાણીની અંદર ઓગળે છે કે નહીં તેના ઉપરથી વસ્તુના જૂથ બનાવી શકીએ છીએ. તમે જોશો કે કેટલાક પદાર્થ છે પાણીની અંદર સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે અને ઓગળી જાય છે, અને આવા પદાર્થોને આપણે દ્રાવ્ય પદાર્થો કહીશું. અને અન્ય પદાર્થો જે પાણીની અંદર મિશ્રિત થતા નથી, બરાબર, પાણીની અંદર
કેટલાક સમય સુધી આપણે હલાવીએ પરંતુ પાણીની અંદર એમના એમ પડ્યા રહે છે, એટલે કે અદ્રશ્ય થતા નથી, એવા પદાર્થોને આપણે કહીશું અદ્રાવ્ય પદાર્થો. ત્યાર પછી પાણીમાં ઘણા બધા પદાર્થો છે એ પોતાનામાં દ્રાવ્ય થતું હોવાથી આપણા શરીરમાં કાર્યો તેના મહત્ત્વની ભૂમિકા રહેલી છે. શું પ્રવાહી પણ પદાર્થમાં પાણીમાં દ્રાવ્ય થાય છે? આપણે ઘન પદાર્થની વાત કરી કે ઘન પદાર્થ છે એ પાણીની અંદર દ્રાવ્ય કે અદ્રાવ્ય થાય કે નહીં તેના વિશે આપણે જોયું. ત્યાર પછી એવા કેટલાક પ્રવાહી પદાર્થ પણ છે કે જે પાણીની અંદર સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે, મિશ્રિત થઈ જાય છે. એના માટે આપણને એક પ્રવૃત્તિ 5 આપેલી છે. પ્રવૃત્તિ 5ની અંદર સરકો અથવા તો વિનેગર, જે આપણે અથાણાની અંદર અથવા તો મંચુરિયનની અંદર નાખીએ છીએ વિનેગર, એ વિનેગર, ત્યાર પછી લીંબુનો રસ, સરસવનું તેલ, નાળિયેરનું તેલ, કેરોસીન અથવા તો અન્ય કોઈપણ પ્રવાહીના નમૂના એકત્રિત કરવાના છે. કાચનું એક પાત્ર લો, તેને અડધે સુધી ભરી પાણીથી ભરી દેવાનું છે અને હવે તેમાં ચમચી ભરીને કોઈ પ્રવાહી ઉમેરો. ઉપર જે આપણે પ્રવાહી લીધા એ પ્રવાહીને આપણે ચમચીથી આપણે પાણીની અંદર ઉમેરવાના છે અને 5 મિનિટ સુધી એને રાખી મૂકો. પ્રવાહી પાણી સાથે ભળી ગયું કે નહીં તેનું અવલોકન કરો. તમને જેટલા વધારે અન્ય પ્રવાહી ઉપલબ્ધ હોય તેટલા બધા તમારે એકઠા કરવાના છે અને આવી રીતે પ્રયોગ કરવાનો છે અને નીચેનું કોષ્ટક છે એ તમારે ભરવાનું છે. ચલો આપણે કોષ્ટક જોઈએ કે પ્રવાહી આપેલા છે અને સારી રીતે મિશ્રિત થાય છે કે સારી રીતે મિશ્રિત થતું નથી, એ બે જૂથની અંદર આપણે વર્ગીકૃત કરવાનું છે. પહેલું આપેલું છે સરકો, સરકો અથવા તો વિનેગર. વિનેગર છે એને આપણે પાણીની અંદર નાખીએ તો શું થશે? તો કે સારી રીતે મિશ્રિત થાય છે. ત્યાર પછી લીંબુનો રસ, તો લીંબુનો રસ છે એને આપણે પાણીની અંદર નાખીએ તો એ પણ સારી રીતે મિશ્રિત થઈ જાય. ત્યાર પછી છે રાઈનું તેલ, રાઈનું તેલ છે એને આપણે પાણીની અંદર નાખી ચમચી વડે હલાવીએ તો એ અદ્રશ્ય થતું નથી, બરાબર, મિશ્રિત થતું નથી, સંપૂર્ણપણે મિશ્રિત થતું નથી, પરંતુ પાણીની અંદર આપણને બે લેયર દેખાશે. એક નીચે પાણીનું લેયર દેખાશે અને ઉપર તેલનું લેયર દેખાશે, એટલે આવી રીતે તેલ છે એ પાણીની અંદર મિશ્રિત થતું નથી. ત્યાર પછી એવી જ રીતે છે નાળિયેરનું તેલ, તો નાળિયેરનું તેલ છે એ પણ મિશ્રિત થતું નથી. અને છેલ્લે આપેલું છે કેરોસીન, તો કેરોસીન છે એ પણ પાણીની અંદર મિશ્રિત થતું નથી. તેલ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આ બધી વસ્તુ છે એ પાણીની અંદર મિશ્રિત થતા નથી. જ્યારે સરકો, લીંબુનો રસ, ત્યાર પછી મીઠાનું પાણી, મધ આ બધી વસ્તુ પાણીની અંદર સારી રીતે મિશ્રિત થઈ જાય છે. આપણે એ જોઈએ છીએ કે કેટલાક પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે તો કેટલાક પ્રવાહી પાણીમાં મિશ્રિત થતા નથી. થોડો સમય સુધી આપણે બાજુ પર મૂકી દેવાથી એ જે મિશ્રિત થતા નથી એની અંદર આપણને બે અલગ અલગ સ્તર જોવા મળે છે. કેટલાક વાયુ છે એ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે કેટલાક દ્રાવ્ય નથી. સામાન્ય રીતે કેટલાક વાયુઓ પાણીમાં થોડી માત્રામાં દ્રાવ્ય થયેલો હોય છે. ઉદાહરણ તરીકે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન, બરાબર, ઓક્સિજન છે એ પાણીની અંદર દ્રાવ્ય થયેલો છે. અને પાણીમાં રહેવાવાળા જે પ્રાણીઓ છે, ઉદાહરણ તરીકે માછલી છે, તે ઉપરાંત દેડકો, માછલી આ બધા જે પ્રાણીઓ છે એ પાણીની અંદર રહેલા દ્રાવ્ય થયેલો ઓક્સિજન છે એ પોતાના શ્વાસની અંદર લે છે. આવા પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ કેટલીક વનસ્પતિઓ છે કે જે પાણીની અંદર હોય છે, તો એ વનસ્પતિ અને પ્રાણીઓ છે એ આ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે અને પોતાનું જીવન ટકાવે છે. ત્યાર પછી છે વસ્તુઓ પાણી પર તરે છે કે ડૂબી જાય છે, એના આધારે આપણે વસ્તુઓના જૂથ બનાવીએ. તો પ્રવૃત્તિ 4 કરતી વખતે તમને ધ્યાન આપ્યું હશે કે અદ્રાવ્ય ઘન પદાર્થો છે એ પાણીમાંથી અલગ થઈ જાય છે અને પ્રવૃત્તિ 5ની અંદર તમે જોયું હશે કે કેટલાક પ્રવાહી છે એ પણ પાણીની ઉપર રહે છે, એમનામ તરતા રહે છે. પાણીમાં મિશ્રિત ન થતા પદાર્થોમાં કેટલાક પદાર્થો એ પાણીની સપાટી ઉપર તરવા લાગે છે, જ્યારે કેટલાક પદાર્થો પાણીની તળિયે અથવા તો પાત્રના તળિયે બેસી જાય છે, ખરું ને? આપણે આવા ઘણા બધા ઉદાહરણ જોઈએ છીએ જેમાં પદાર્થ છે એ પાણી ઉપર તરે છે જ્યારે કેટલાક પદાર્થ છે એ ડૂબી જાય છે. પાણી ઉપર કોઈ તળાવમાં પાણીની સપાટી ઉપર પડેલા પાંદડા, વનસ્પતિના સુકાયેલા પર્ણો, કાંકરા, તમે તળાવ કાંકરા કે જે તમે તળાવમાં ફેંકો છો તે ઉપરાંત
મધના કેટલાક ટીપા કે જે તમે પ્યાલામાં નાખો છો આ બધાનું શું થાય છે? તો કે જે અમુક છે એ જે હલકા પદાર્થો છે એ પાણી ઉપર તરે છે, જ્યારે કેટલાક ભારે પદાર્થો તો ધાતુના બનેલા પદાર્થો છે એ પાણીની અંદર ડૂબી જાય છે. એટલે આવી રીતે પદાર્થ છે એ પાણીમાં તરે છે કે ડૂબે છે એના આધારે પણ આપણે વસ્તુઓના જૂથ બનાવી શકીએ છીએ. બરાબર, અહીંયા આપણે બે ગુણધર્મ જોયા, દ્રાવ્યતા, દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થો, તે ઉપરાંત વસ્તુ પાણી ઉપર તરે કે ડૂબી જાય. ત્યાર પછી આપેલું છે આપણને પારદર્શકતા, એટલે કે વસ્તુ છે એ પારદર્શક છે કે અપારદર્શક છે. પારદર્શક એટલે શું? તો કે જે પદાર્થો, જે વસ્તુની આરપાર આપણે સરળતાથી જોઈ શકતા હોય એ પદાર્થોને આપણે પારદર્શક પદાર્થો કહીશું, અને જે પદાર્થોની આસપાસ આપણે સરળતાથી જોઈ શકતા નથી એ પદાર્થોને આપણે અપારદર્શક પદાર્થો કહીશું. આ તમે સંતા કુકડીની રમત રમ્યા હશો એ સ્થાન વિશે વિચારો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો. શું એવી જગ્યા હોય છે કે જેની આરપાર જોઈ શકાય? શું તમે ક્યારેય કાચના દરવાજા પાછળ છુપાયા છો સંતા કુકડીની રમત રમતી વખતે? તો ના. શા માટે તમે કાચના દરવાજાની પાછળ નથી છુપાતા? તો કે એની આરપાર દેખાય છે એટલા માટે. બરાબર, આપણે એવા બધા એવા એવી વસ્તુની પાછળ છુપાઈ જઈશું કે જેની આરપાર કોઈ જોઈ શકતું નથી. એટલે અહીં આપણે વસ્તુ છે એના ત્રણ પ્રકાર પડે છે, પારદર્શક, અપારદર્શક અને ત્રીજું છે પારભાષક. પારભાષક એટલે શું? તો કે વસ્તુ, જે વસ્તુ છે એની આરપાર આપણને ઝાંખું દેખાય. બરાબર, દેખાય તો ખરું પણ વસ્તુ ક્લિયર આપણે જોઈ શકીએ નહીં કે ખરેખર એ વસ્તુ કઈ છે. જોઈએ આપણે આગળ કે એ જે પદાર્થોની આરપાર આપણે સરળતાથી જોઈ શકીએ એવા પદાર્થોને પારદર્શક પદાર્થો કહેવાય છે, જે પદાર્થોની આરપાર આપણે સરળતાથી જોઈ શકતા નથી એવા પદાર્થોને આપણે અપારદર્શક પદાર્થો કહીશું, અને જે પદાર્થોની આરપાર આપણે જોઈ તો શકીએ પરંતુ સ્પષ્ટ જોઈ શકતા નથી એવા પદાર્થોને આપણે પારભાષક પદાર્થ તરીકે ઓળખીશું. તમે ઘણી વખત દુકાનદાર પાસે જાઓ છો ત્યારે તમે જોવો છો કે એની દુકાનમાં બિસ્કિટ, મીઠાઈઓ અથવા તો ચોકલેટ્સ હોય છે એ કાચની બરણીની અંદર રાખવામાં આવે છે. શા માટે કાચની અથવા તો પારદર્શક પ્લાસ્ટિકની બરણી હોય છે? તો કે એની અંદરથી આપણે સરળતાથી જોઈ શકીએ કે અંદર કયો પદાર્થ રહેલો છે, કઈ ખાવાની વસ્તુ છે. બરાબર, એટલે આપણે જે ગ્રાહક છે એ સરળતાથી વસ્તુને જોઈ શકે એટલા માટે દુકાનદાર છે એ પારદર્શક કાચની બરણી અથવા તો પ્લાસ્ટિકની બરણીનો ઉપયોગ કરે છે. આપણે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 6, કે એક કાગળની સીટ લો અને એની આરપાર પ્રકાશિત બલ્બને જુઓ. તમારા અવલોકનની નોંધ લો અને ત્યાર પછી કાગળની સીટની વચ્ચે 2-3 તેલના ટીપા લઈને કાગળની સીટ પર ફેલાવી દો, અને હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાવેલ હોય તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ. પહેલાં આપણે આખો અપારદર્શક પદાર્થ લેવાનો છે, કાગળ. કાગળ છે એની એક બાજુ આપણે ટોર્ચ કરવાની છે તો આપણને બીજી બાજુ છે એ દેખાશે નહીં. ત્યાર પછી આપણે જે કાગળ છે એના ઉપર તેલ લગાવી દેવાનું છે. હવે તેલ લગાવીએ છીએ અને ત્યાર પછી આપણે ટોર્ચ કરીએ છીએ અને બીજી બાજુથી જોઈએ છીએ તો આપણને ટોર્ચનો ઝાંખો પ્રકાશ આવતો દેખાશે. એનો મતલબ કે તેલિયો કાગળ, બરાબર, તેલ લગાવેલો કાગળ, તેલિયો કાગળ છે કેવો છે? પારભાષક છે. તે ઉપરાંત દૂધિયો કાચ, કાચ હોય છે દૂધિયો કાચ, એ પણ કેવો છે? પારભાષક હોય છે. ત્યાર પછી ડહોળું પાણી, બરાબર, ચોખ્ખું પાણી છે એ કેવું છે? તો કે ચોખ્ખું પાણી પારદર્શક છે, જ્યારે ડહોળું પાણી હોય છે એ કેવું હોય છે? અપારદર્શક હોય છે. અહીંયા તમારે આ પારદર્શક અને અપારદર્શકના આધારે આપણે વસ્તુઓના જૂથ બનાવી શકીએ છીએ, અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, વર્ગીકરણ અથવા તો તફાવતની રીતે પણ પૂછાય, પારદર્શક અપારદર્શક વસ્તુ, પારદર્શક પારભાષક વસ્તુઓ, આવી રીતે તફાવત અથવા તો વ્યાખ્યા અથવા તો વર્ગીકરણની રીતે તમને કોઈ પણ રીતે સવાલ પૂછાઈ શકે કે પારદર્શક, પારભાષક અને અપારદર્શક આવી રીતે ત્રણ વર્ગોની અંદર વસ્તુ છે એને વર્ગીકૃત કરવાની હોય. અમુક વસ્તુ આપેલી હોય અને તમારે એને ત્રણ વર્ગની અંદર વર્ગીકૃત કરવાની હોય તો એ તમને આવડશે. પારદર્શક એટલે કે જે પદાર્થની આરપાર આપણે સરળતાથી જોઈ શકીએ એને પારદર્શક કહેવાય, જેની આરપાર સરળતાથી ન જોઈ શકીએ એને અપારદર્શક કહેવાય, અને જેની આરપાર જોઈ તો શકીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી એને આપણે પારભાષક પદાર્થો તરીકે ઓળખીએ છીએ.
આવી રીતે પદાર્થ છે એને પારદર્શકતાના આધારે આપણે ત્રણ વર્ગની અંદર વર્ગીકૃત કરી શકીએ છીએ, પારદર્શક, અપારદર્શક અને પારભાષક. અહીં આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થાય છે, ચેપ્ટર નંબર 4. આ ચેપ્ટર છે એનું આઈડિયલ તમને અહીંયાથી મોકલવામાં આવશે, એટલે તમારે આઈડિયલની અંદર ચેપ્ટર છે આખું પૂરું કરવાનું છે. અહીંયા તમારે 1-4 ચેપ્ટરની આઈડિયલ છે એ કમ્પ્લીટ કરવાની છે. ત્યાર પછી આપણે એની એક્ઝામ લઈશું અને એક્ઝામમાં એક્ઝામની તૈયારી પણ તમારે કરવાની છે. જેટલું ચાલે છે એટલું તમારે વ્યવસ્થિત રીતે વાંચવાનું છે આઈડિયલમાંથી અને એની તૈયારી કરવાની છે. કંઈ પણ વસ્તુ ન સમજ પડે તો તમે સ્કૂલ પર આવીને પણ પૂછી શકો છો અથવા તો વોટ્સએપમાં મેસેજ કરીને પણ પૂછી શકો છો. અસ્તુ.